ભુજ નજીકના રતિયા ગામે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. રતિયા ખાતે આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્રયજ્ઞ તથા રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમૂહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રતિયા ખાતે રત્નેશ્વર મહાદેવના મંદિરની અંદર ભાવિક ભક્તો દ્વારા રુદ્રયજ્ઞ અને રુદ્રાભિષેકનું જે કાર્ય છે એ અહીંયા કરવામાં આવ્યું છે. જે યજ્ઞ છે યજ્ઞ પણ થઈ રહ્યો છે અને ભગવાન શિવ ઉપર મહાશિવરાત્રિના આ પર્વ નિમિત્તે દિવ્ય અભિષેક પણ અહીંયા કરવામાં આવ્યો છે. અહીંયા લગભગ આ યજ્ઞ થઈ રહ્યો છે એની અંદર 250 થી 300 હરિભક્તો અહીંયા આની અંદર જોડાયેલા છે અને દિવસ દરમિયાન અહીંયા સૌ પ્રથમ પ્રારંભથી સવારે દેવતાઓની પૂજા કરવામાં આવી છે. અહીંયા વાચન આદિ બધાએ કર્મ કરી ભગવાન શિવની શોષોપચાર અન્યોપચારથી પૂજા કરવામાં આવી. અહીંયા અભિષેક પણ કરવામાં આવ્યો અને બપોરે અભિજીત મુહૂર્તની અંદર પૂર્ણાહુતિ કરી અને બપોરના બધા જે ભાવિક ભક્તો છે એમના માટે પ્રસાદની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે. રતિયા ગામની અંદર રત્નેશ્વર મહાદેવ છે ત્યાં શિવરાત્રિ નિમિત્તે ઉત્સવ કરવામાં આવે છે. તેમાં મહાદેવજીનો રુદ્ર અભિષેક હવન રાખવામાં આવેલો છે ને 250 થી 200 જેટલા હરિભક્તો પણ અહીંયા પ્રસાદ લેવા આવવાના છે. ભોજન રૂપી પ્રસાદની પણ વ્યવસ્થા અહીં કરેલી છે અને બીજા અનેક અવનવા પ્રોગ્રામો પણ અહીં રાખેલા છે. વર્ષોવર્ષ આવો ને એવો ઉત્સવ થાય છે. રાત્રે માધવજી આગળ અહીંયા રાત્રે સમયો પણ કરવામાં આવે છે. મંદિરમાંથી ભમકાન વગેરે લઈ આવીને વર્ષોવર્ષ આવો નવો ઉત્સવ થાય અને આનાથી પણ વિશેષ થાય એવી બધાની અહીંયા હરિભક્તોની ઈચ્છા છે કે અવનવા પ્રોગ્રામ આવતા ને આવતા થાય ને વર્ષોવર્ષ એની કાર્યક્રમ છે એ વધતો આવે.